नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती। आपनो गुजरात साथे हूं छु सिद्धार्थ दौड़। क्या महत्वना समाचार हाल में मिली रहा है? एमजीवीसीएल की घोर बेदरकारी थी एक व्यक्ति नु मौत थयुं छे। खंभात ना लुणेज गामे किशोर नु मौत थयुं छे। जीवतो वीज वायर पड़ता किशोर नु मौत थयुं छे। किशोर नु माथुं धड़थी अलग थई गयुं। एमजीवीसीएल की बेदरकारी ना कारणे कोई नो कुल दीपक बुजाई गयो छे। खंभात ना धारासभ्य चिराग पटेल घटना स्थले पहोंच्या छे। मृतक किशोर ना परिवार ने सांत्वना आपी छे। धारासभ्य चिराग पटेले अधिकारियों ने खखड़ाव्या छे। बिस्मार वीज लाइन ने लईने स्थानिकोए अनेक वखत एमजीवीसीएल ने रजूआत करी हती, जो के तेने ध्याने न लेवाता आज एक निर्दोष मासूम किशोरे जीव गुमावानो वारो आव्यो छे। मृतक ना पिताए कहू के तेओ पोताना पुत्र साथे मकाई वाढवा माटे आव्या हता। ए दरमियान ज 11 केवी नो वीज लाइन नो तार किशोर ना गळा पर पड्यो अने तेनुं माथुं धड़थी अलग थई गयुं। तो एक बाळक के जेने ख्याल पण न हतो के ते तेना पिता साथे जई रह्यो छे, परंतु परत घरे नहीं जई शके, अने कारण हतुं फरी एक वखत एमजीवीसीएल नी बेदरकारी। आ पहली घटना नथी, आवा अनेक बनाव बनी चुक्या छे के जेमां वीज कंपनी ने कारणे आवा लोको जे बेदरकार छे तेना कारणे केटलाक लोकोना घरना जे कुलदीपक छे ते बुजाई रह्या छे। तो अमारी साथे धारासभ्य चिरागभाई पटेल खुद जोड़ाई गया है। चिरागभाई, आपे अधिकारियों साथे पण बातचीत करी, एक परिवारे पोतानो कुलदीपक खोयो छे, समग्र घटना शुं हती, शुं कही रह्या छे बेदरकार अधिकारियों? आ बहु दुखद घटना छे अने मारा मत विस्तारना लुणेज गामे आ घटना घटी छे अने आमां बिलकुल घोर बेदरकारी तंत्रनी सामे आवी छे। के छेल्ला घणा समयथी आ ग्रामजनोनी रजूआतो हती અને ભૂતકાળમાં પણ બે ગાયના મૃત્યુ પામેલા છે અને તે છતાં તંત્રની ઘોર બેદરકારીને લીધે આજે એક મા બાપનો એકનો એક વાલ સોયા દીકરાનો મૃત્યુ થયું છે। ચિરાગભાઈ, કેટલા સમયથી આ પરિસ્થિતિ હતી? આપે કીધું આની પહેલા બે ગાયોના પણ મૃત્યુ થયા છે, કેટલા સમયથી આ બેદરકારી છે? ગામના સરપંચશ્રીએ અગાઉ પણ રજૂઆતો કરેલી છે, મૌખિક કરેલી છે, લેખિત પણ કરેલી છે અને ગામની નજીકના વિસ્તારમાં આ વીજળીના તાર જે છે બિલકુલ નીચા નમેલા છે। વીજળી કંપનીના અધિકારીઓને ફોન કરી અને પછી મેં બોલાવ્યા। એ લોકોએ શું કીધું, કેમ આવી ગંભીર બેદરકારી, કારણ શું? કોઈ કારણ એમની પાસે હતું જ નહીં। આ જે ગંભીર બેદરકારી છે એનું એમની પાસે કોઈ કારણ જ હતું નહીં। હેલ્પર ને પૂછવામાં આવ્યું તો હેલ્પર કે મેં રિપોર્ટ અગાઉ મારી ઉપલી કચેરીમાં મેં રિપોર્ટો કરેલા છે, પણ ઉપરથી અધિકારીઓએ મને કોઈ સહયોગ આપેલો નથી, એવું હેલ્પર નું સ્ટેટમેન્ટ હતું। એટલે ખોખોમાં ગુજરાત આગળ છે, આ એનો પુરાવો છે? આ તો આપના માધ્યમથી આપ જાણી શકો છો અને આજે આ એક વાલસોયો દીકરો બિચારો કુમળો ફૂલ જેવા દીકરાને આજે આમની ઘોર બેદરકારીના કારણે આજે એનો ભોગ બન્યો છે અને હજી કોઈ જવાબદારી તો તેઓએ લીધી જ નથી, એવું એકબીજાને ખોજ આપી રહ્યા છે ને ચિરાગ? હા, એમને કોઈ જવાબદારી તો લીધી જ નથી, એમને સ્વીકાર્યું નથી કે હા અમારી કંપનીની અથવા તો અમારા અધિકારીઓની ભૂલના કારણે આ ઘટના ઘટી છે, એવું એમને સ્પષ્ટ મને નિવેદન આપ્યું નથી। પણ મેં ચિરાગભાઈ, એમજીવીસીના અધિકારી ગોપાલભાઈ પણ અમારી સાથે જોડાયા છે। ગોપાલભાઈ, આપની બેજવાબદારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું, એક વ્યક્તિ જે એના બાળક સાથે ગયો તો બાળક ગુમાવ્યું છે, તેમને 11 કેવીનો વાયર પડ્યો છે, શું કારણ છે ગોપાલભાઈ? હા, એટલે એમાં એકચ્યુઅલી અમારા ફાયર એન્જિનિયર ત્યાં છે જાગૃતભાઈ પટેલ, એ લોકો સાઈડ પર આવ્યા છે એટલે વીજળી ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે। એકચ્યુઅલી અત્યારે તો પ્રાઇમરીમાં એવું છે કે કોઈ કંડક્ટર નીચે આવી ગયો હતો ને એમાં શોર્ટ લાગવાથી બેદરકારી જાગૃત પટેલ એનો રિપોર્ટ આવે પછી એમાં ધ્યાનમાં આવશે। અત્યારે તો અહીંયા અમને જે રિપોર્ટ મળ્યો છે પ્રમાણે કંડક્ટર નીચે આવી ગયો હતો અને એમાં કઈ કરંટ લાગે એવું છે, એટલે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરે પછી ખબર પડશે કંડક્ટર નીચે આવવાનું કારણ શું। પણ એના માટે તમારા ફિલ્ડના એન્જિનિયર ત્યાં છે, મૂકેલા છે, ત્યાંથી ખબર પડશે એવું કહું છું હું। અમે અત્યારે પેટલા જ બેસીએ છીએ એટલે એ જે ત્યાં ખંભાતના ડેપ્યુટી એન્જિનિયર છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરે પછી ખબર પડશે। પહેલી વખત ફરિયાદ આવી, આ પહેલા કોઈ ફરિયાદ નથી આવેલી? નહીં, એ ત્યાં અમારા ફિલ્ડના એન્જિનિયર હોય ને ત્યાં આખું ડિવિઝન ઓફિસ સબ ડિવિઝન ઓફિસ છે ત્યાં એ બધું જોતા હોય છે।
ઠીક છે, આભાર સૌથી માહિતી બદલ ગોપાલભાઈ અમારી સાથે જોડાવા બદલ, ચિરાગભાઈ આપણા સાથે જોડાયા તે બદલ. તો હાલમાં ફરી એક વખત એ પ્રયાસ થઈ રહ્યા છે ઢાક પીછોડો કરવાનો, પરંતુ એક બાળક કે જેનું જીવ ગયો છે, હાલમાં તપાસની વાત, રિપોર્ટની વાત વારંવાર કરવામાં આવી રહી છે. ખુદ ધારાસભ્ય ત્યાં ઘટના સ્થળે છે અને તેઓએ પણ આ તમામ મુદ્દાને ગંભીરતાથી લઈ આગળ વધવાની વાત કરી છે. ગાય મરી ગઈ એ ખબર છે, હે તો કેમ કાર્યવાહી ના કરી ભાઈ? માણસ મરે એની ના જોતા હતા તમે? આખી ફેન્સિંગ નું કામ સાહેબ અમારું નથી, એ તો ઓફિસ નું કામ ને સાહેબ. અરજી અમે કેટલી શરમ આવી જોઈએ તમને? સરકાર નો આટલો પગાર લઈને તમે સારી કામગીરી નહીં કરતા, કોઈના દીકરાનો જીવ જાય, અને આમાં કાયદેસરની કાર્યવાહી જે થતી હોય એ કરવા માટે હું રજૂઆત કરું છું. તો તમારે મન માણસોની કોઈ કિંમત જ નથી. છોકરા માટેનો તમે શું જવાબ આપો? અમારો છોકરો ઓક્સિજન માટે જવાબ શું આપો? શંકર ચૌધરીને ભલે વિધાનસભાના અધ્યક્ષ બનાવ્યા હોય, પરંતુ આંજણા ચૌધરી સમાજને મંત્રી પદ ન મળ્યાનો વસવસો છે, જે જાહેરમાં વ્યક્ત કરાય. આગામી દિવસોમાં જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે આંજણા ચૌધરી સમાજના સાંસદને કેન્દ્રમાં મંત્રી બનાવે, આ માંગ માણસાના સોલૈયામાં યોજાયેલા આંજણા ચૌધરી સમાજના વિશાળ સંમેલનમાં ઉઠી. લાખો આંજણા ચૌધરીઓની હાજરીમાં આ મુદ્દે ઠરાવ કરાયો હોવાનો દાવો સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીએ કર્યો. હરિભાઈએ કહ્યું કે શંકરભાઈને ખૂબ મોટો હોદ્દો આપ્યો છે, જે ગૌરવની વાત છે, પરંતુ મનથી અમે જે ઈચ્છતા હતા એ નથી મળ્યું, એટલે જો કેન્દ્રમાં મંત્રી પદ મળે તો અમને થાય કે કંઈક મળ્યું છે. સાથે જ આંજણા ચૌધરી સમાજને કેન્દ્રમાં પણ ઓબીસી જાતિ તરીકે સ્વીકારવા માંગ કરાઈ. આંજણા ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ તથા વિપુલ ચૌધરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. શંકર ચૌધરીએ સમાજના પુરુષાર્થની પેટ ભરીને પ્રશંસા કરી અને ખાતરી આપી કે સમાજ માટે બનતું બધું જ કરીશું. મુખ્યમંત્રીએ પણ ચૌધરી સમાજને ખાતરી આપી કે અમે બેઠા છીએ, તમને સહેજ પણ તકલીફ નહીં પડવા દઈએ. હરાવવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ શંકર ચૌધરીએ આખરે મૌન તોડ્યું, જોકે કોઈનું પણ નામ લેવાનું ટાળ્યું. આંજણા ચૌધરી સમાજના સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સમાજનો આભાર માન્યો. જોકે ચૂંટણી પૂરી થયાના એક મહિના બાદ તેમણે હરાવવા પ્રયાસ કરનારાને ઇશારા ઇશારામાં નિશાના પર લીધા. જાહેરમાં માફી માંગુ છું એવું કહીને શંકર ચૌધરીએ કહ્યું કે મહેસાણાથી કોઈ ટીમ આવી હોય, સામેવાળાને પૈસા આપવા આવી હોય અને ક્યાંક અમારા યુવાનોએ તેઓને પકડી પૂરી દીધા હોય તો અમને માફ કરજો. કારણ કે યુવાનોના મનમાં એક જ વાત હતી કે શંકરભાઈને જીતાડવાના છે. એવા સમયે જો કોઈ અપ્રચાર કરે તો આ યુવાનોને ગમતું નહોતું. કોઈ જરા મોટું મન રાખ્યો હોય, છોકરાઓની ભૂલ થઈ ગઈ હોય તો ભૂલ જરા માફ કરજો, ક્ષમા કરજો, કેમ કે એમના મનમાં એવું હતું ગમે એમ કરીને શંકરભાઈ જીતાડવા જ, અને એની સામે આવીને કોઈ પૈસા આપે, એમની સામે આવીને કોઈ અપ્રચાર કરે, એમની સામે આવીને કોઈ નુકસાન કરે. પાલિતાણા શત્રુંજય પર્વત વિવાદ અંગે પાલિતાણામાં સાધુ સંતોની મળી મહત્વની બેઠક. શત્રુંજય પર્વત વિવાદ અંગે પાલિતાણામાં જૈન સમાજ અને હિન્દુ સમાજના સાધુ સંતોની મહત્વની બેઠક મળી. સમસ્યાને ઉકેલ લાવવા જૈન સમાજ તરફથી ભાઈ મહારાજ અને નિત્યાનંદ સુરી મહારાજ, ઉદય કીર્તિ મહારાજ સહિત જૈન સમાજના આગેવાનો હાજર રહ્યા. આ તરફ હિન્દુ સમાજમાંથી મહામંડલેશ્વર 1008 શ્રી હરિહરાનંદ ભરતી બાપુ, આશ્રમ જૂનાગઢ, થાણાપતિ મહંત મહાદેવગીરી બાપુ, અવધૂત આશ્રમ જૂનાગઢ, થાણાપતિ મહંત બુદ્ધગીરી બાપુ જૂનાગઢ, મહંત કનૈયાગીરી બાપુ ધારેશ્વર મહાદેવ આશ્રમ, મહંત અમૃતગીરી બાપુ, થાણાપતિ મહંત લહેરીગીરી બાપુ, ગૌધામ ગુરુદત્તાત્રેય આશ્રમ કોટિયા સહિત સાધુ સંતો હાજર રહ્યા. જૈન અને હિન્દુ સાધુ સંતો વચ્ચેની આ બેઠક ઘણી જ મહત્વની ગણાઈ રહી છે. પર્વત પર મંદિરની પૂજાને લઈને વિવાદ છે અને કલેક્ટર દ્વારા મંદિરનું સંચાલન થાય એવી રજૂઆત કરાય છે, અને શિવાલયમાં પરંપરા અનુસાર પૂજા થઈ શકે એ પ્રકારની સનાતન ધર્મના સંતોએ માંગ કરી છે. વ્યાજખોરોની હવે ખેર નહીં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ત્રાસ સામે મોટી જાહેરાત કરી છે. નજીવી રકમ સામે ઊંચું વ્યાજ વસૂલતી ધાક ધમકીઓ આપતા વ્યાજખોરોની હવે ખેર નહીં, કારણ કે હવે ગુજરાત પોલીસ એક અઠવાડિયું ચલાવશે એક વિશેષ મોહિમ. ગુજરાત પોલીસ સોમવારથી રાજ્યભરમાં લોક દરબારો યોજીને પ્રજા વચ્ચે જશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. તેમણે કહ્યું કે પોલીસ લોક દરબારો યોજીને વ્યાજખોરોથી પીડિત લોકોને સાંભળશે અને ફરિયાદો લેશે. હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની બેઠકમાં આ સૂચન કર્યું છે અને પોલીસને પ્રજા વચ્ચે જઈને તેમની ફરિયાદ સાંભળશે તેવું કહ્યું. રાજ્ય સરકારના 100 દિવસના કાર્યક્રમમાં વ્યાજખોરોના ત્રાસના મુદ્દાને પણ અગ્રિમતા અપાઈ છે, જેમાં પોલીસ જાતે જ નાગરિકોની ફરિયાદ લેશે. સંઘવીએ નાગરિકોને મદદ કરવા પોલીસને સૂચન પણ આપ્યું છે.
कोई भी व्याजखोरो जो तमने हैरानगति करता होय, जो तमने कोई भी त्रास आपतो होय, तो कोई प्रकार नी दर तमे राखता नहीं। आ तरफ द्वारका में व्याजखोरो सामे खंभाळिया पोलीसे तवाई बोलावी। 7,50,000 व्याजे आपी पठाणी व्याज सहित रुपया 1,12,25,000 वसूलनार आरोपी हमीर जोद्दा चावड़ा अने अर्जुन हमीर चावड़ा ने पोलीसे झड़पी पाड्या। एक व्याजखोर महिला एक गरीब व्यक्ति नु मकान बचावी पाड़वाना केस में पण कार्यवाही थई छे। राज्यभर में व्याजखोरी ने डामवा पुलिस की स्पेशल ड्राइव। अमदावाद में अरजदारों ने सांभळवामां आव्या तो नवसारी में मोरबी में कड़क कार्यवाही शुरू थई। व्याजखोरों ने डामवा अमदावाद शहर पुलिसे गैरकायदे ऊंचू व्याज वसूलता व्याजखोरो विरुद्ध स्पेशल ड्राइव नु आयोजन कर्यु। 5-31 जानुआरी सुधी चालनारी आ ड्राइव में वेजलपुर पुलिस स्टेशन खाते लोक दरबार नु आयोजन करायु, जेमा 10 अरजदारों ने सांभळवामां आव्या। पुलिस नु कहेवुं छे के आ सिवाय पण अन्य कोई ने व्याजखोरो हैरान करता होय तो ते पण संपर्क करी शकशे। नवसारी में नजीवी रकम धीरीने व्याजना नामे हजारों पड़ावनार व्याजखोरो पकड़ाया। आरोपी अश्विन पुरोहिते नाना व्यापारी 3,000 नी सामे 81,750 रूपया पड़ाव्या। एटलू ज नहीं, वधु रकम नी मांग करीने फरियादी नी पत्नी ने धमकीओ आपतो हतो। आ केस में आरोपी अश्विनी नी धरपकड थई छे, ज्यारे तेनी पत्नी ज्योति वोन्टेड छे। મોરબીના હળવદમાં પોલીસે 9 વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો છે। નવા માલિયાણામાં ખેડૂતે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો। આ મામલે પોલીસે ફરિયાદ ન નોંધતા ખેડૂત પરિવારના 8 સભ્યોએ રાજ્યપાલને ઈચ્છા મૃત્યુની માંગ કરતો પત્ર લખ્યો હતો, જેથી પોલીસના પગ તળે રેલો આવતા આખરે 9 વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠાના અમીરગઢમાં મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કેમ મૂકી છે તેમ કહીને 9 લોકોએ એક પરિવાર પર લાકડી ધોકાથી હુમલો કર્યો। આ ઘટનામાં પિતા પુત્રી ઘાયલ થયા। હુમલાની ઘટના અંગે અમીરગઢ પોલીસે 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધી। ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં એક ટોળું હાથમાં લાકડી ધોકા લઈને જોતું જોવા મળી રહ્યું છે, પથ્થરમારો પણ કરી રહ્યું છે। ખુલ્લેઆમ આ લોહિયાળ ધીંગાણું થયું, જેમાં હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદના એક વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક ફેલાવ્યો છે। એ વિસ્તારમાં કેટલાક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો છે। હાથમાં ધોકા, લાકડી અને હથિયાર, રાત્રે જાહેર રોડ પર અસામાજિક તત્વોનો આતંક। આ દ્રશ્યો છે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના। આ વિસ્તારમાં મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કેટલાક લોકો હાથમાં ધોકો, લાકડી લઈને લોકોને ધમકાવી રહ્યા છે। સ્થાનિકોના મતે મોડી રાત્રે અજાણ્યા યુવકો હાથમાં હથિયારો સાથે ધસી આવ્યા અને ભારે આતંક મચાવ્યો। કેટલાક અજાણ્યા યુવકોએ રોડ પર જતા રાહદારીઓને રોકીને હથિયારો બતાવી ધમકી આપી, તો કેટલાક વાહનોને રોકીને ગાડીઓમાં તોડફોડ કરી। સ્થાનિકોના મતે એ અજાણ્યા યુવકો નશામાં પણ હતા। અસામાજિક તત્વોએ કેટલાક રાહદારીઓ અને વાહન ચાલકો સાથે મારામારી પણ કરી। આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા, જેમને હાલ હોસ્પિટલ ખસેડાયા છે। કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોથી રહીશો ભારે ત્રસ્ત થયા છે। હવે જોવાનું એ છે કે પોલીસ આવા અસામાજિક તત્વો સામે શું કાર્યવાહી કરે છે। નજીવી બાબતે એક શિક્ષક હેવાન બન્યો અને વિદ્યાર્થીને માર્યો ઢોરમાર। આ ઘટના બાદ વાલીઓએ સ્કૂલમાં તાળાબંધી કરી હોબાળો મચાવ્યો। વલસાડના ધરમપુરના અંતરિયાળ ખડકી ગામની પ્રાથમિક સ્કૂલની તાળાબંધી કરીને વિરોધ કરાયો। સ્કૂલ તાળાબંધીનું કારણ હતું વિદ્યાર્થીઓને મરાયેલો ઢોરમાર। સ્કૂલના મુખ્ય શિક્ષકે એક વિદ્યાર્થીને ઢોરમાર માર્યો। સ્કૂલમાં પ્રાર્થના સમયે વિદ્યાર્થી મોડો પહોંચ્યો હતો। નજીવી બાબતે મુખ્ય શિક્ષક હેવાન બન્યો હતો અને તેને કુમળા વિદ્યાર્થીને લાકડીથી ઢોરમાર માર્યો। સ્કૂલના વિદ્યાર્થીઓના મતે લાકડી ન તૂટે ત્યાં સુધી વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યો। શિક્ષકની હેવાનિયતથી વિદ્યાર્થી એટલો તો ઘાયલ થયો કે તે સારી રીતે ચાલી પણ શકતો નહોતો। વિદ્યાર્થીના હાથ અને પગ પર હેવાન શિક્ષકે મારેલા મારના નિશાન પણ જોવા મળતા। આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ ફેલાયો અને તેમણે ખડકી પ્રાથમિક સ્કૂલમાં પહોંચી હોબાળો મચાવ્યો। વાલીઓએ સ્કૂલમાં તાળાબંધી કરીને જવાબદાર મુખ્ય શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરી। હાલમાં આ આખો મામલો ધરમપુર પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસે અને જિલ્લા શિક્ષણ વિભાગે પણ ઘટનાની તપાસ શરૂ કરી છે। આ તરફ સુરેન્દ્રનગરના ખમીસાણા રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડનની બદલી કરતા વિદ્યાર્થીઓએ તાળાબંધી કરી છે। જાહેર માર્ગ પર રખડતા ઢોરથી હવે જનતા ત્રસ્ત થઈ ગઈ છે। રખડતા ઢોરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ઘણા ઉપાયો કરાયા, પણ સમસ્યા જેવી ને તેવી જ છે। જાહેર માર્ગો પર ઘાસચારો વેચનારાઓ સામે કાર્યવાહી થાય છે, જેને કારણે મોટા શહેરોમાં ગાય તો રોડ પર નથી આવતી, પરંતુ હવે આંખલાઓનો ત્રાસ વધ્યો છે। અહીં એક સાંધે ત્યાં તીર તૂટે તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે। આ દ્રશ્યો છે આણંદના ઉમરેટ શહેરના। ઉમરેટમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉમરેટમાં સમી સાંજે બે આંખલાઓએ આતંક મચાવ્યો।
પાટીપુર થી ઓડ બજાર સુધી આંકલાઓએ તોફાન મચાવ્યું. આંકલાઓના ભય વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા. જાહેર માર્ગ પર આંકલા તોફાને ચડતા રાહદારીઓમાં ફફડાટ ફેલાયો. આવી જ સમસ્યા દ્વારકાના ખંભાળિયામાં જોવા મળી. ખંભાળિયામાં ફરી આંકલાનો આતંક સામે આવ્યો. સોની બજારમાં બે આંકલા બાકડતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો. આ મુદ્દે પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જાહેર માર્ગો પર આંકલાના આતંકથી સ્થાનિકોમાં પણ રોષ છે. રખડતા ઢોરને તાત્કાલિક પકડી પાડવા સ્થાનિક લોકોએ માંગ કરી છે. અમદાવાદમાં પતિ પત્ની ઓર વોનો કરુણ અંજામ આવ્યો. ખુદ પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળી દીધું. લગ્નોત્તર સંબંધમાં ખેલાયો ખૂની ખેલ અને એક પરિવાર વેરવિખેર થયો. મૂળ અમરેલીના સાવરકુંડલાનો વતની અને અમદાવાદ આવી તેની પત્ની સાથે સાસરિયામાં રહેતા મહેશ ઉર્ફે મયુરના લગ્ન મિરલ સાથે થયા હતા. મહેશની હત્યા બે દિવસ પહેલા જ પત્ની મિરલ અને તેના પ્રેમી અનશ અને મહિલા મિત્ર ખુશીએ કરી હતી. હાલમાં પોલીસે તમામની અટકાયત કરી દીધી છે. સાથે જ મહેશના મૃતદેહની શોધ માટે કઠવાડા પાસે કુવામાં શોધ શરૂ કરાઈ છે. હત્યાના કાવતરાની શરૂઆત 10 દિવસ પહેલા થઈ હતી, જ્યાં મહેશ પત્ની મિરલ બે અધિકારીઓ સાથે રાજસ્થાન ફરવા ગયો હતો. તે વખતે મહેશની પત્ની પોતાના બે દીકરાઓને હોટલમાં મૂકીને પ્રેમી અનશ ઉર્ફે લાલા મંસૂરી સાથે ફરવા જતી રહી હતી અને તે જ વખતે મૃતક મહેશને પત્નીના આડા સંબંધની જાણ થઈ હતી. પોતાની પોલ ખુલતા પત્નીના પ્રેમીએ મૃતક મહેશને ધમકી પણ આપી હતી. મૃતક મહેશની પત્ની મિરલને શંકા હતી કે સમય જતાં આ વાત છાપરે ચડીને પોકારશે અને તેથી જ તેણે પ્રેમી સાથે મળીને પતિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. વડોદરાની મકરપુરા જીઆઈડીસી ભારે હોબાળો થયો. વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં કામ કરતા કામદારનું ઊંચાઈ પરથી પટકાતા મોત નીપજ્યું. પોલીમેક પ્લાસ્ટ કંપનીમાં કામ કરતા સમયે મહેશ પરમાર નામના વ્યક્તિનું મોત થતાં સમાજમાં આક્રોશ ફેલાયો છે. કારણ કે કંપનીના સંચાલકોની બેદરકારીથી મોત થયું હોય તેવો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો. કંપની તરફથી મૃતકના પરિવારને 2 લાખ વળતર આપવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ મૃતકના બાળકો નાના હોવાથી પરિવાર દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી. ન્યાય આપો ન્યાય આપોની માંગ સાથે પરિવાર સાથે મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજ પણ જોડાયો. યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સાથે કલેક્ટર કચેરી પર ધરણા કરશે તેવી પરિવાર અને સમાજે ચીમકી ઉચ્ચારી. આ સમગ્ર મામલે મૃતકના પરિવારને મનાવવા અધિકારીઓ કલેક્ટર ઓફિસ પહોંચ્યા, તેમ છતાં પરિવારજનો પોતાની માંગ પર અડગ છે. રાજકોટમાં 3 દિવસથી એક બાળકી અને તેના પિતા ગુમ હતા અને આજે બાળકીનો મૃતદેહ મળ્યો, જો કે પિતા હજુ લાપતા છે. રાજકોટ નજીક 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો. પિતા છે 3 દિવસથી ગુમ. શહેરના કોઠારિયા સોલવન નજીક આવેલા રસુલપુરા વિસ્તારના વાડી વિસ્તારમાંથી 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો. આ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. પોલીસે ઘટના સ્થળે કાર્યવાહી કર્યા બાદ બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મૃતક બાળકીનો પિતા 3 દિવસથી રહસ્યમય રીતે ગુમ છે. જો કે પોલીસ માટે હાલ કોયડો છે કે આ બાળકીની હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણ છે. પોલીસ તપાસમાં બાળકી ઉત્તરપ્રદેશના પરિવારની હોવાનું ખુલ્યું. બાળકી સાથે અઘટિત કૃત્ય થવાની પણ આશંકા વ્યક્ત કરાઈ, જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચી હકીકત બહાર આવશે. તપાસમાં ખુલ્યું છે કે બાળકી અને તેનો પરિવાર રસલપુરામાં રહેતો, જ્યારે બાળકી અને તેના પિતા 3 દિવસથી ગુમ હતા અને આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો, પણ પિતાની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ થયો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય પ્રારંભ થયો. 8-14 જાન્યુઆરી સુધી રિવરફ્રન્ટ પર ચાલનારા આ કાઇટ ફેસ્ટિવલમાં 56 દેશોના 126, 14 રાજ્યોના 65 અને ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં પતંગબાજોના આગમનથી વર્લ્ડ રેકોર્ડ પણ બનવા જઈ રહ્યો છે. G20 થીમ પર આયોજિત આ મહોત્સવમાં રિવરફ્રન્ટ પર હસ્તકલા બજારમાં 50 સ્ટોલ અને ખાણીપીણીના 25 સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. 8-13 જાન્યુઆરી સુધી રોજ સાંજે 7-9 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થશે. શુભારંભ સમયે પતંગબાજોએ પરેડ પણ યોજી હતી. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરા પણ હાજર રહ્યા હતા. વડોદરામાં ગુજરાતની સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની સાથે વડોદરામાં 10મી ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ. CM ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ મેરેથોનને લીલી ઝંડી આપી. વહેલી સવારે 5 વાગે 42 કિલોમીટરની મેઇન ઇવેન્ટનું હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું. બાદમાં સવારે 5:30 વાગે 21 કિલોમીટર હાફ મેરેથોન અને સવારે 6 વાગે 10 કિલોમીટર કેટેગરીની મેરેથોનનું પણ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું. તો સવારે 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 5 કિલોમીટરની રેસને પ્રસ્થાન કરાવ્યું. અલગ અલગ 4 કેટેગરીમાં યોજાયેલી આ મેરેથોનમાં 1 લાખ જેટલા નાગરિકોએ ભાગ લીધો હોવાનો દાવો છે. વાપીમાં ગર્લ્સ એજ્યુકેશનને સમર્થન આપવા રોટરી ક્લબે મેરેથોન યોજી.
5, 10 અને 21 કિલોમીટરની આ દોડમાં 2200 યુવાનોએ ભાગ લીધો. દોડવીરને પ્રોત્સાહિત કરવા નાણામંત્રી કનુ દેસાઈ પણ હાજર રહ્યા. ગોધરા સર્કિટ હાઉસથી ગોધરા બાયપાસ હાઈવે સુધી આ દોડ યોજાય. તો ગોધરામાં પહેલી વખત મહિલાઓ માટે 5 કિલોમીટરની મેરેથોન યોજાય. મિસ અને મિસિસ બેનર હેઠળની આ દોડમાં 200 સ્પર્ધકો જોડાય. અગ્રણી મહિલા તબીબી સહિત યુવતીઓએ પણ આ દોડમાં ભાગ લીધો. ધોરણ 1 થી 5 ની સ્કૂલોમાં માત્ર 1 કે 2 શિક્ષક. તાપી જિલ્લાના 2 તાલુકાઓની સ્કૂલોની આ હાલત. આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણના દાવા પોકળ સાબિત થયા છે. તાપીના નિઝર અને કુકરમુંડા તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખખડધજ જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 5-10 શાળાઓમાં માત્ર 1 જ શિક્ષકથી ચાલે છે. બાલંબા, આમોદ, મૌલીપાડા સહિત અનેક ગામોની શાળામાં ધોરણ 1-5માં માત્ર 1 શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. આ બંને તાલુકાઓ મહારાષ્ટ્રની સરહદે આવેલા તાલુકા છે. કુકરમુંડા તાલુકાની બાલંબા, આમોદ ઉર્ફે સંતોના, મૌલીપાડા જેવી પ્રાથમિક શાળામાં આજે પણ માત્ર 1 મુખ્ય શિક્ષક અને પ્રવાસી શિક્ષક દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિએ વાલીઓ પણ બાળકોને અન્ય શાળામાં કે બહાર ભણાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે અહીંના ગ્રામ્ય વિસ્તારના વાલીઓની એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી શિક્ષકોનો ખર્ચ પૂર્ણ કરવામાં આવે, જેથી આદિવાસી બાળકોને પણ પાયાનું શિક્ષણ મળી રહે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે જ્યાં શિક્ષકની ઘટ છે તેવી શાળામાં પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે અને આવનારા સમયમાં બદલી પ્રોગ્રામ અને વિદ્યા સહાયકની ભરતી કરાશે અને પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલાશે. વડોદરામાં ખુદ પિતાએ પુત્રની હત્યા કરીને બાદમાં આપઘાત કર્યો. આ ઘટનામાં મૃતક પાસેથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં જે કારણ મળ્યું તે ચોંકાવનારું. વડોદરાના બાપોદ ગામમાં એક પિતાએ જ પોતાની પુત્રીની હત્યા કરી દીધી અને બાદમાં આપઘાત કરી દીધો. બાપોદના વુડાના મકાનમાં પિતા પુત્રનો રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો. ઘરમાં મહિલા આવી ત્યારે બંનેના મૃતદેહ લટકી રહ્યા હતા. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહની તપાસ કરી, જેમાં મૃતક પરેશભાઈના પેન્ટના ખિસ્સામાંથી અંતિમ ચિઠ્ઠી મળી, જે વાંચી પોલીસના પણ હોશ ઉડી ગયા. અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પોતાની પત્નીના ત્રાસથી જીવન દોરી ટૂંકાવી રહ્યો છું, સાથે પોતાના પુત્રને પણ સાથે લઈ ગયો હોવાનો ઉલ્લેખ કર્યો. અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પુત્રની હત્યા બાદ તે પોતે પણ આપઘાત કરી રહ્યો છે. હાલમાં પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો, સાથે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. વાપીમાં દારૂ ભરેલી એક કાર પકડાઈ અને તેની તપાસમાં જે ખુલાસા થયા તે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. રક્ષક જ બન્યા ભક્ષક. મહારાષ્ટ્રની બોર્ડર પરથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો. આ ષડયંત્રમાં મહારાષ્ટ્રના પીએસઆઈ જ મુખ્ય સૂત્રધાર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. વલસાડ એલસીબી પોલીસે ભિલાડ પાસે કાર સહિત મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બિયર અને દારૂ સહિત 552 બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો, જેમાં 7.87 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. દારૂ ઘુસાડવામાં તલાસરીનો પીએસઆઈ ધાનગઢ એ વોટ્સએપ દ્વારા દારૂનો ઓર્ડર લેતો હતો અને ગુજરાતમાં દારૂ ઘુસાડતો હતો. હાલ પીએસઆઈ સહિત 3 આરોપી વોન્ટેડ છે, જેમને પકડી પાડવા વલસાડ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠાના અંબાજીના ગબ્બર જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર. રોપવે સેવા 5 દિવસ બંધ રહેશે. શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર રોપવે સેવા મંગળવારે એટલે કે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી એમ 5 દિવસ માટે બંધ રહેશે. યાત્રિકોની સલામતી માટે રોપવેનું અવારનવાર જાળવણી કરવામાં આવતી હોય છે, જેને પગલે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે, જે તારીખ 14 જાન્યુઆરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જોકે ગબ્બર અખંડ જ્યોત, પગપાળા દર્શન સહિત ગબ્બરના તમામ દર્શન દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે, એટલે કે રોપવે સેવા 5 દિવસ બંધ રહેશે, પરંતુ પગપાળા દર્શન યથાવત રહેશે. ગબ્બર પર ચઢવાના 999 પગથિયા છે અને ઉતરવાના 765 પગથિયા છે. રોપવે બંધ રહેશે, પણ ગબ્બરના તમામ દર્શન ખુલ્લા રહેશે. પોરબંદરમાં 900 સ્પર્ધકો સાથે તરણ સ્પર્ધા યોજાય. નેશનલ લેવલની 10 કિલોમીટર અને પેરા સ્વિમર્સ માટે 5 કિલોમીટરની કોમ્પિટિશન યોજાય. શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. યુવાઓમાં સાહસ અને શૌર્યનો સંચાર કરવાના હેતુથી છેલ્લા 23 વર્ષથી યોજાતી આ તરણ સ્પર્ધામાં આ વર્ષે દેશભરના 900 સ્પર્ધકોએ ભાગ લીધો. તો તરણ સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન થાય તે માટે ભારતીય નેવી, કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારોએ ખડે પગે રહ્યા. ગુખવાતા સમુદ્રમાં 2 દિવસીય ચાલનારી સ્પર્ધાના દિવસે નેશનલ લેવલની 10 કિલોમીટર અને પેરા સ્વિમર માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજાય. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય સહિત દેશના 13 અલગ અલગ રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો. તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ દિલ્હીથી ફેડરેશનની ટીમ ઇન્ટરનેશનલ નિયમો મુજબ જજ કરી રહી છે. આમ તો સ્વિમિંગ કોમ્પિટિશન કોઈ સ્વિમિંગ પૂલમાં યોજાતી હોય છે, પરંતુ અહીં ઘૂઘવાતા દરિયામાં બાથ ભીડવાની વાત હોય ત્યારે વાત કંઈક અલગ જ બની જાય છે. આ સ્પર્ધામાં દિવ્યાંગ સ્પર્ધકોએ પણ દરિયાના તોફાની મોજાનો સામનો કરી 5 કિલોમીટર સુધીનું અંતર કાપ્યું, સાથે જ હિંમત અને શૌર્યનો પરિચય કરાવ્યો.
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.